साबरकांठा जिल्लामां भारतीय किसान संघ द्वारा धरना अने आवेदन पत्र आप्युं। गुजरात राज्य में मोटा भागे स्थानिको पोतानुं अने पोताना परिवारनुं गुजरान खेती आधारित निभावी रह्या छे, त्यारे खेत पाकोने भावेतरथी लई उत्पादन सुधी खेडूतो अनेक समस्यानो सामनो करी रह्या छे। साबरकांठा जिल्लाना खेडूतो मोटी संख्यामां एकत्र थईने सभा योजाई हती, ત્યારે વીજળી ખેડૂતો માટે મહત્ત્વનો ભાગ ભજવે છે, કેમ કે વીજળી થકી ખેડૂતો પોતાના મહામૂલા પાકને સિંચાઈ આપતા હોય છે, પરંતુ ખેડૂતોને મળતી વીજળીમાં વિસંગતતા હોવાને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોને હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત વીજળી મળતી હોય છે, જેમાં મીટર આધારિત વીજળી ખેડૂતોને મોંઘી પડતી હોય છે, જેને લઈને ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધુ પણ વધુ થાય છે। ત્યારે હોર્સ પાવર પર આધારિત ખેતીમાં ખેડૂતોને ફાયદો થતો હોય છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે હોર્સ પાવર આધારિત ખેતી કરવા વીજળીની માંગણી કરી રહ્યા છે, જેને લઈ કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં હિંમતનગર ખાતે પહોંચી મહેતાપુરા સર્કલ પાસેથી રેલી સ્વરૂપે બહુમારી ભવન ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જિલ્લાના ખેડૂતો વીજળીને લઈ ચિંતિત બન્યા છે, ત્યારે ખેડૂતોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે। જોકે ખેડૂતો પોતાના ખેતરમાં પાક વાવણી કરે ત્યારથી લઈ ઉત્પાદન સુધી ખેડૂતોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનો પૂરતા ખેડૂતોનો લાભ મળતો નથી, સાથે જ રાત્રિ દરમિયાન મળતી વીજળીને લઈ ખેડૂતો પોતાના ખેતરમાં સિંચાઈ માટે જતા હોય છે, ત્યારે ખેડૂતોને જંગલી જાનવર અને પ્રાણીઓનો પણ ડર રહેતો હોય છે। સાથે જ વીજળીમાં ટ્રીપ થવાને લઈ મોટર બળી જવી સહિત અનેક પ્રશ્નો ખેડૂતોને સતાવતા હોય છે, સાથે જ કેનાલ આધારિત મળતી સિંચાઈ પણ પૂરતા પ્રમાણમાં ના મળવી સહિતની અનેક સમસ્યા ખેડૂતોને મૂંઝાવતી રહે છે। તો બીજી તરફ ઉત્પાદનમાં ભાવ ઓછો અને ખર્ચ વધારે થવાને લઈ ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા આવ્યા છે। જોકે આ બાબતે ખેડૂતોએ સ્થાનિક પ્રશાસનથી લઈ રાજ્ય સરકાર સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નિવેડો ન આવતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રેલી યોજના આવેદનપત્ર આપ્યું હતું। જો આગામી સમયમાં યોગ્ય નિર્ણય ન આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। રાજ્ય સરકાર દ્વારા તરાપ ઊંડા કરવાની કામગીરીમાં ખેડૂતોને પાણીની સમસ્યા સર્જાય છે। ખેડૂતો અનેક પરિસ્થિતિ વચ્ચે પાક ઉત્પાદન કરતા સરકાર પાસે સમાન વીજદરની માંગ સાથે રસ્તા પર આવ્યા છે, અનેક રજૂઆત છતાં પણ નિવેડો આવ્યો નથી, ત્યારે હવે ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। કરવો પડતો હોય છે, આજે ખેડૂતો એકઠા થયા છે રજૂઆત માટે, શું કારણ મુખ્ય હોઈ શકે ખેડૂતોની સમસ્યાનું? ખેડૂતોની સમસ્યાની વાત કરીએ તો ઘણી બધી સમસ્યાઓ તો છે, તેમ છતાં ગુજરાત રાજ્ય ભારતીય કિસાન સંઘ પ્રદેશની સૂચના અનુસાર આજે મીટર આધારિત અને હોર્સ પાવર આધારિત એ વીજદરમાં સમાનતા લાવવા માટે આજે ખેડૂતો ભેગા થયા છે। મીટર આધારિત જે હોર્સ પાવર આધારિત કરતાં મોંઘું પડે છે, ખૂબ ઊંડા બોરવેલ હોવાથી અને લાઈનો ખૂબ લાંબી હોવાથી તેમજ મોટરો પણ 50-70 મોટરો વાપરવી પડે, જે 1 લાખથી વધુ બિલ દર 2 મહિને આવતું હોય છે।